कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। કોરોના સે જંગ સકારાત્મક કદમ કે સંગ આ શ્રેણી અંતર્ગત હવે આપણે મળીશું અમદાવાદના જાણીતા સાયકિયાટ્રિસ્ટ મનોચિકિત્સક ડૉક્ટર હેમાંગ દેસાઈને। મારું નામ ડૉક્ટર હેમાંગ દેસાઈ, હું વ્યવસાય સાયકિયાટ્રિસ્ટ છું। અમદાવાદમાં છેલ્લા 37 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આજની પરિસ્થિતિ અંગેની ઘણી બધી અસમંજસો અત્યારે પ્રવર્તી રહી છે, ઘણી બધી નેગેટિવિટી પ્રવર્તી રહી છે, અને શું કરવું એના માટે લોકો એક બહુ ગંભીર સમસ્યાના શિકાર થઈ રહ્યા છે। પરિસ્થિતિ એવી છે કે અત્યારે મોટાભાગના લોકોએ આ જાતનું ક્વોરન્ટાઇન, ઘરની અંદર બેસી રહેવાનું, લોકડાઉનની પરિસ્થિતિ ફેસ કરી નથી। ખાસ કરીને જે યુવાનો છે આપણે ત્યાંના, એ લોકોએ આ જાતનું એક કદી ફેસ કરેલું નથી। અલબત્ત જે મોટી ઉંમરના 50ની આસપાસના હશે, એમને એકની તો બીજા ટાઈમ વખતે કડક કર્ફ્યુના નિયમોનો જોયેલા છે, એટલે એ લોકોને કદાચ ઝાઝો ફરક નહીં લાગતો હોય। પરંતુ તે વખતને આ વખતની અંદરનો એક સૌથી અગત્યનો ફેરફાર એ છે કે બહાર કોઈ પણ લોકોને મળી શકાતું નથી, પોતાની કોલોનીમાં, અડોશ પડોશમાં પણ મળી શકાતું નથી। એટલે સ્વાભાવિક રીતે જે આપણે એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરવાની જે સ્ટિમ્યુલેશન મળે છે એનો અભાવ રહે છે। આપણે આપણા બિલકુલ ક્લોઝ બાય લોકો સાથે જ આપણે જીવી રહ્યા છીએ। લોકોએ શું કરવું જોઈએ, કેમનું કરવું જોઈએ એવું કશું પણ કહેતા બદલે હું અત્યારે શું કરી રહ્યો છું એવું કહેવા માગીશ। સ્વાભાવિક રીતે આ વ્યવસાય સાથે અને બીજી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે દિવસભર આખો વખત સવારથી સાંજ સુધીની ભાગાદોડી હતી, એટલે શરૂઆતના 2-4 દિવસો તો બહુ સરસ લાગ્યું કે એક આરામનો એ મળ્યો। પછી ધીરે ધીરે એક સ્ટિમ્યુલેશનનો અભાવ લાગવા માંડ્યો, માટે એક વિચાર આવ્યો કે જ્યાં શક્ય થઈ શકે એ જાતની કસરત કરવી, મકાનના દાદરા ચડ ઉતર કરવા, અથવા તો કંઈક ઓપન જે વખતે ટાઈમ હોય તે વખતે નજીકની વસ્તુઓમાં ખરીદી માટે વગેરેમાં ચાલતા જઈ આવવું, કે જેને કારણે કસરત મળે। કસરત એક જાતનું બહુ પોઝિટિવ સ્ટિમ્યુલેશન રહે છે અને માનસિક રીતે પણ બહુ એક ફ્રેશનેસ લાવી શકાય છે। તદુપરાંત લોકો ઘણા બધા જૂની પ્રવૃત્તિઓ, જૂના ફોટાઓ, જૂની વસ્તુઓ બહાર કાઢીને એમાંથી આનંદ મેળવે છે, એ તો દરેકે કરેલો જ છે। પણ એ ઉપરાંત આટલા વખતથી જે મિત્રો જોડે સંપર્ક ના કરી શક્યા, એ સંપર્ક વોટ્સએપના માધ્યમથી, ફોનના માધ્યમથી, વિડીયો કોલિંગ, વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એ કર્યો। લકીલી વિડીયો કોન્ફરન્સીસ બધા જુદા જુદા વિષયો ઉપરની અત્યારે એની માત્રા ઘણી વધી ગઈ હોવાથી મનગમતા વિષય ઉપરના સેમિનારો એટેન્ડ કરું છું, અને આમ કરવાને કારણે એક જે પ્રવૃત્તિ છે, પોઝિટિવિટી છે, એ જળવાઈ રહે છે। પોઝિટિવિટી માણસ કેવી રીતે બનાવી શકે એ જે અગત્યની વસ્તુ છે, કે એની અંદર આપણને કોઈ પણ ગમતા રસો હોય એની અંદર વધારે ને વધારે ઇન્વોલ્વ થાઓ। ભૂતકાળ કરતાં બી ભવિષ્યના ઉપર તમે વિચારશો તો એ પોઝિટિવિટી મેન્ટેન કરવાનું સારું રહેશે, અને આપણે એ જે પણ વિચાર, જે પણ પ્લાનિંગ કરીએ એની અંદર આગળ ઉપર પણ આપણને ફાયદા થઈ શકશે। સૌથી અગત્યનું જે હતું એ અત્યારે દરમિયાન
શું પ્રોબ્લેમ થયા કરે છે કે જેમ મેં કીધું એ પ્રમાણે કે વ્યસ્તતાની સામે બિલકુલ ખાલીપો અનુભવાય, તદુપરાંત ઘરે નવરા બેઠા અચર કુચર આડું અવળું ખવાયા કરે, અર્થ વગરની વસ્તુની અંદર મન દોડ્યા કરે, ટીવીની અંદર કે પ્રોગ્રામોની અંદર જોયા કરીએ તો સતતપણે એક નેગેટિવ ન્યૂઝનો મારો આવ્યા કરે. આ શરૂઆતના 5-6 દાડા બહુ જ હેરાનગતિ રહી, પરંતુ એ જ કારણે આની અંદરના ડાયવર્ઝનો પેદા કર્યા. અત્યારની પરિસ્થિતિમાં આ ખલીલ દંતેજવી સાહેબની કેટલીક કડીઓ મને બહુ ગમે છે. નથી આસાન તોય માણવાની છે, જિંદગી અઘરી છતાંય મજાની છે. છો બધું ધાર્યું થતું નથી આપણું, પણ થાય તેમાં પણ ખુશી શોધવાની છે. સુખ દુઃખની જુગલબંદી છે જિંદગી ખલીલ, સુખ દુઃખની જુગલબંદી છે જિંદગી ખલીલ, મજા તાલ મેળવીને ચાલવાની છે. નમસ્કાર. અમને જરૂર છે તમારા પોઝિટિવ વિચારોની. આવો અમારી સાથે એકમેકના જોડાણથી આપણે સકારાત્મકતાનો સેતુ બાંધીએ. મન વચન કર્મથી સંવેદનશીલ બનીને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરીએ. આપનો સહકાર, આપના વિચારોનો આધાર આપણા સૌના ભવિષ્યને સુખદ આકાર આપશે તેવી જ આશા સાથે આ સવાલો આપની સમક્ષ રજૂ કરી રહી છે આપની દોસ્ત દીપા દેસાઈ, અને જોઈ રહી છે આપના જવાબોની રાહ. તો આવો મિત્રો, અમારી સાથે જોડાઓ અને સમાજને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરો. આપને ફક્ત જણાવવાનું છે તમારું નામ, તમારો વ્યવસાય, શહેર, વર્તમાન પરિસ્થિતિ અંગેના આપના વિચારો, આપના વ્યવસાયને અનુલક્ષીને હાલની આપની પ્રવૃત્તિ, હાલની સમસ્યા અને સ્થગિત સમયને સકારાત્મક રીતે ગતિશીલ કેવી રીતે બનાવો છો તેની જાણકારી અને મંતવ્યો સાથે આપની પસંદના મનગમતા ગીતની એક કડી પણ જરૂરથી જણાવશો.